नमस्कार मित्रों, आप सबनु स्वागत है। हूँ छू दिलीप। हाल पेट्रोल डीजल वधता भावनी वच्चे ई बाइक अने ई कार आवा शब्दों की चर्चाओ वधी गई है। त्यारे आपणी मोरबीनी ज कंपनी छेल्ला एक बे वर्ष नहीं पण 15 वर्ष थी ई बाइक प्रोडक्शन में है। मोरबीनी जाणीती अजंता ने ओरेवा ब्रांड के जे आपने ख्याल है कि घड़ियाळनी साथोसाथ ई बाइक अने इलेक्ट्रिक ने पण क्षेत्र में अग्रेसर है। त्यारे जयसुख भाई अपनी जॉइन थया है। तो जयसुख भाई, अत्यारे जे आ पेट्रोल वधता भावनी वच्चे ई वाहनों पर जे कंई है सरकार पण भार आपी रही है, લોકો પણ થોડા જાગૃત થયા છે, તો શું લાગે છે કે આ ક્ષેત્રમાં થોડીક વાઇબ્રન્સી થોડીક મૂવમેન્ટ દેખાશે ખરી? બેઝિકલી જોઈએ તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એ ઇન્ડિયા માટેનો બેસ્ટ ઓપ્શન છે, કારણ કે આપણે ત્યાં કદાચ દુનિયાભરમાં સૌથી વધારે ટુ વ્હીલર વ્હીકલ ઇન્ડિયાની અંદર વેચાય છે। હવે ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર જો લોકો એક્સેપ્ટ કરે અને ગવર્મેન્ટની ફેવરેબલ પોલિસી હોય તો હું એવું માનું છું કે અબજો રૂપિયાનું જે આપણે ઓઇલની પાછળ ઇમ્પોર્ટમાં હુંડિયામણનો ખર્ચો કરીએ છીએ, જે કાર્બન ડાયોક્સાઇડનો જે મોટા મોટો પ્રોબ્લેમ છે એ એનાથી સોલ્વ થાય છે। અને એક વાત આવે છે લોકોની ઇકોનોમી, કે આજે જે પેટ્રોલના વ્હીકલ છે જે આપણે જાણીએ છીએ કે 2-2.5 રૂપિયા પર કિલોમીટરની કોસ્ટ આવે છે, એની સામે ઈ વ્હીકલ છે એ 35-40 પૈસામાં ફક્ત બેટરીની ચાર્જિંગ કોસ્ટ સાથે લોકોને મળી શકે એમ છે। એટલે ઈ વ્હીકલ ઇન્ડિયા માટેનો બેસ્ટ ઓપ્શન છે। હવે બેઝિકલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી લાસ્ટ 10 વર્ષથી ગુજરાત ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ઈ વ્હીકલ ઉપર કોઈ ફોકસ નહોતું, પણ છેલ્લા 5 વર્ષથી જ્યારે માનનીય મોદી સાહેબ આપણે પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને ત્યાર પછી એમના ધ્યાનમાં આ વાત આવી, તો છેલ્લા 5 વર્ષથી ગવર્મેન્ટ તરફથી દરેક રાજ્યોમાં જે રીતે આપણા ગુજરાતમાં આપે છે, ઇન્ડિયાના દરેક રાજ્યમાં અને સેન્ટ્રલ તરફથી ઈ વ્હીકલને ડેવલપ કરવા માટે એનો વપરાશ વધે, વધારેમાં વધારે લોકો વાપરે, વધારેમાં વધારે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થાય એવા પ્રયાસો કરવામાં આવે છે। પણ બેઝિકલી જોઈએ તો એ જે બધા પ્રયાસો છે એ છેલ્લા 5 વર્ષથી કરવા છતાં બી ઇન્ડિયાની અંદર ઇલેક્ટ્રિકલ વ્હીકલનું વેચાણ વધવાને બદલે કદાચ મારી દ્રષ્ટિએ ઓછું થતું જાય છે। એનું બેઝિક રીઝન એ છે કે ગવર્મેન્ટ તરફથી જે કોઈ પણ પોલિસી જ્યારે પણ ડિક્લેર કરવામાં આવે છે એ એમાંની એક પણ પોલિસી પ્રેક્ટિકલી એપ્રોચ જે હોવો જોઈએ કે આનો વાપરવાળો વર્ગ કોણ છે અને એ લોકોની શું પરચેસ પાવર છે, એ લોકોની શું રિક્વાયરમેન્ટ છે, અને એ મુજબ જો ગવર્મેન્ટની પોલિસી કરવામાં આવે તો હું માનું છું કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એ ઇન્ડિયાની અંદર ગોલ્ડન પીરિયડ આવે। અને ઇન્ડિયાની અંદર આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાઇનાની કમ્પેરિઝન આપણે કરીએ તો ચાઇનામાં રોજના 1 કરોડ વ્હીકલ વેચાય છે, ફક્ત ટુ વ્હીલરની વાત કરું તો। તો એની સામે જો ઇન્ડિયાની આવડું મોટું પોપ્યુલેશન છે, ચાઇના અને ઇન્ડિયાનું પોપ્યુલેશન સરખું છે, તો હું માનું છું કે ઇન્ડિયાની અંદર બહુ મોટો બિઝનેસ, બહુ મોટા લોકોના જે ડે ટુ ડેના જે ખર્ચા છે, આજે 100 રૂપિયાનું પેટ્રોલ છે એની સામે લોકોનું સેવિંગ થશે અને દેશનું 100 રૂપિયાનું હુંડિયામણ ઓછું થશે। ગવર્મેન્ટની પોલિસીમાં થોડા જે કાંઈ ચેન્જીસ થાય અને પ્રેક્ટિકલી એનો થાય તો આપણા આખા ભારતની અંદર અને ખાસ મોરબી નામ એટલે લેવાય છે કે મોરબીની જ કંપની જ્યારે આમાં વર્ષોથી હોય ત્યારે, તો એક મોટું માર્કેટ છે અને લોકો આજે નહીં તો કાલે ઈ બાઇક ઈ વાહનો ઉપર આપણે વળવું જ પડશે અને ઈ જ નેચર માટે અને આપણા બંને માટે મહત્ત્વનો ફાયદો છે। જી જય શ્રી અંદર એની અંદર એક બે પોઈન્ટ ઉમેરી દઉં કે ચાઇનાની અંદર આપણે એવું કહીએ કે 1995-1998માં ઈ વ્હીકલ ડેવલપ કરવા માટેની ચાઇના ગવર્મેન્ટે વિચાર કર્યો, એ લોકોએ લોંગ ટર્મ પોલિસી લગભગ 10-15 વર્ષની એક પોલિસી બનાવી। એ પોલિસીના મેઇન પોઈન્ટ જો હું આપને કહું તો એક પોઈન્ટ એવો હતો કે એ લોકોએ એકદમ ઇકોનોમી વ્હીકલ છે, અહીંયાના મેન્યુફેક્ચરને કહેવામાં આવ્યું કે તમે સસ્તામાં સસ્તા વ્હીકલ બનાવી શકો એવા ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવો। સેકન્ડ, એ લોકોએ જેટલા ઇલેક્ટ્રિકલ વ્હીકલના મેન્યુફેક્ચર હતા એને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટેક્સ અને એવી બાબતોમાં સબસિડી આપી। થર્ડ, એ લોકોએ એ કર્યું આખા ચાઇનામાં કોઈ પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ હોય અને કોઈ પણ કિલોમીટરની સ્પીડ હોય તો એને આરટીઓ રજિસ્ટ્રેશન અને એ બધામાં 100% માફી આપવામાં આવી। અને ફોર્થ, એ લોકોએ એ કર્યું કે જેટલા ગવર્મેન્ટની અંદર પ્લાન્ટ એપ્રૂવ કરવા માટે આવે, નવા બિલ્ડિંગના, શોપિંગ મોલના, રેસિડન્ટના હોય, હોટલ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય કે ફેક્ટરી હોય, એ બધામાં જેમ આપણે ફાયર કમ્પલસરી રાખવામાં આવે છે એ રીતે ચાર્જિંગ સ્ટેશન અથવા ચાર્જિંગ પોઈન્ટ કમ્પલસરી રાખવા એવો નિયમ ઘડવામાં આવ્યો, જેના કારણે આજે જે આપણે ઇન્ડિયાની અંદર ઘણી વખત સાંભળીએ છીએ કે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાની વાત કરે છે ગવર્મેન્ટ તરફથી, એમાં સબસિડી આપવા, પણ એક સામાન્ય નિયમ બનાવી દો, કોઈ પણ પ્લાનને એપ્રુવલ આપો છો કમ્પલસરી એને ઇલેક્ટ્રિકલ વ્હીકલનું ચાર્જિંગનું જે પાર્કિંગની જગ્યા છે
ત્યાં એને ફેસિલેટ કરવામાં આવે. એટલે આ જે નાના નાના પોઈન્ટ છે એ પોઈન્ટને આપણી ગવર્મેન્ટ પ્રેક્ટિકલી ક્યારેય જોતું નથી. આજે બી હું એમ કહું કે ચાઇનાની અંદર જે 1 કરોડ બાઇક વેચાય છે એમાંથી 98% બાઇક છે એ આપણી લીડ એસિડ બેટરીથી યુઝ કરવામાં આવે છે. જ્યારે આપણી ગવર્મેન્ટ છે એ એવો આગ્રહ રાખે છે કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એની ઉપર જ અમે સબસિડી આપશી કે જેમાં લિથિયમ આયરન બેટરી વાપરવામાં આવે. હવે લિથિયમ આયરન અને લીડ એસિડ બેટરી વચ્ચેની જો પ્રાઇસનું ડિફરન્સ છે એ ડિફરન્સ છે લગભગ 3 ટાઈમ જેટલો. હવે 3 ટાઈમના ડિફરન્સના હિસાબે જે કંઈ પણ કન્ઝ્યુમરને જે સબસિડી આપવામાં આવે છે પણ બેઝિકલી એની જે કોસ્ટ છે એ કોસ્ટ ઘણી બધી વધારે થાય છે. અને સૌથી મોટામાં મોટો પોઈન્ટ એ છે કે લિથિયમ આયરન બેટરી ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે આજની તારીખે ઇન્ડિયામાં એક પણ મેન્યુફેક્ચરર નથી. તો ગવર્મેન્ટ કોને સબસિડી આપે છે અને શું કામ લિથિયમ બેટરીનો આગ્રહ રાખે છે એ આજની સુધી કોઈને સમજાતું નથી. અને ઘણી વખત ગવર્મેન્ટની જે કંઈ પણ પોલિસી બનાવવા આવે ત્યારે અમે એવું ઈચ્છીએ કે ઇન્ડસ્ટ્રીઝવાળાને તમે સાથે લ્યો, ઇન્ડસ્ટ્રીઝવાળાના ઓપિનિયન જાણો, પ્રેક્ટિકલી જે પ્રોબ્લેમ આવે છે એના પ્રશ્નને સમજો. પણ આપણે ત્યાં એક આપણે માનીએ છીએ કે ના ના ગવર્મેન્ટની અંદર તો બસ જે ગૂગલ ને યુટ્યુબ ને ફલાણી જગ્યાએ ચેક કરી અને જે ઓફિસરો બેઠા છે કે જે કી મેન બેઠા છે એ લોકોએ પોતાની રૂએ એક વિચારો મુજબની પોલિસી બનાવી નાખી અને ઇમ્પ્લિકેશન કરવાની વાત કરે છે. છેલ્લા 5 વર્ષથી આપણે જાણીએ છીએ ગુજરાત ગવર્મેન્ટ દર વર્ષે ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં સબસિડી આપે છે પણ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ એવું કહે છે કે આજની સુધી ગુજરાત ગવર્મેન્ટે ડિક્લેર કરેલ ઇલેક્ટ્રિકલ વ્હીકલની સબસિડી એના 50% બી ઇલેક્ટ્રિકલ વ્હીકલ ગુજરાત પર નથી વેચાણા. તો શું ગવર્મેન્ટની અંદર કોઈ ચેક કરવાવાળું જ નથી કે આપણે જે કંઈ પણ પોલિસી ડિક્લેર કરી છે પોલિસીનો લોકો સુધી લાભ પહોંચે છે કે નહીં? તો કે જોવાવાળું તો કોઈ છે જ નહીં. અને નવી પોલિસી બનાવે છે ત્યારે કોઈને પૂછવામાં નથી આવતું મેન્યુફેક્ચરરોને કે ભાઈ રિયાલિટીમાં શું પ્રોબ્લેમ છે. એ સૌથી મોટી હાલત છે. એટલે આજે 15 વર્ષ પછી બી હું એવી આશાએ મારો પ્લાન્ટ રન કરું છું કે આજે નહીં તો કાલે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ટાઈમ આવશે. જયસુખભાઈ, બહુ સારી વાસ્તવિકતા અને જે કંઈ વાસ્તવિક ચિત્ર છે એ રજૂ કર્યું છે. કારણ કે ગવર્મેન્ટ જે બેસીને પોલિસી બનાવતી હોય એનું માર્કેટની અંદર ગ્રાઉન્ડ ઉપર જેની ઇફેક્ટ થવી જોઈએ, જેની અસર થવી જોઈએ હજી સુધી પહોંચી નથી. આપણે એવી આશા રાખીએ કે જયસુખભાઈ જેવા ઉદ્યોગપતિના વિચારો છે એ ગવર્મેન્ટ સુધી પહોંચે અને ગવર્મેન્ટ પણ જે એની વાસ્તવિક ગોલ છે એના માટે તેની પોલિસીની જે પ્રેક્ટિકલિટી આવે છે એની ઉપર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.